છે ને લગ્ન ના ફોટા જો તો પેલા કેવા હતા ને અત્યારે કેવા છે. અહીંયા સાડવા કેટલો મસ્ત બિલ્ડિંગ, કેવડી મોટી છે, સુરત જેવું લાગે ને. સંસ્કાર જો. હેલો ફ્રેન્ડ, જે માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં છું. અને આજ તો આપણે નવી નવી તે ફિલિંગ બતાવવાની છે, કા નવા નવા વ્યૂ, શું કહેવાય, નવી નવી ફિલિંગ નહીં, નવા નવા વ્યૂ બતાવવાના છે. કેમ કે આપણે આજે અલગ જગ્યાએ વ્લોગ ઉતારવા આવી ગયા છે, એ કા અશ્વિનના ભાઈ બંને રૂમ એ કા ઘરે. હા, અને આયા છો, કેટલો મસ્ત મજાના આંબા છે કા. હા, આયા માળો છે પણ માળામાં કઈ બસા બસા જ ન લાગતા કા. એ અમુક છે જ ને ન્યાસે ઓલપા, એમ કેસ કે ઓલપા છે પણ ઘડી કરીને જાવી, પેલા આપણે બધા આંટો માર લેવી કા. આ તો આ ડુંગરામાં મસ્ત નું ઘર છે પણ કેમ. હા, આમ જો ને, આમ છે થોડાક થોડાક. હા, પણ જો આ ડુંગરા જો બધા કેવા છે. હા, પડખે બગી સો છે જો. હે? હા હા, ના યાર, તે ઓલો પાવકવાની આયા આવી ગયો એમને. હા હા, પાહે કા. હમ, અને ભલે ને આમ ધારૂરી પણ રહેવાની મજા કેવી આવે, આપણે બધું આગળ બતાવી કા ધીમે ધીમે. જો અહીંયા ઘર છે કા. અહીંથી વી આવો. આ જો બીજો આંબો આવજો, બધા કેરી ખાવા બધાને. એમાં છે તો નહીં કઈ, એમ નહીં, કેરી આવશે ને બધાને એમ ક્યાંથી બોલાવાય કા. મહેનત કોકે કરી ને એને ન ખાવાનું હોય તો તૈયાર માથે એમ. હા, સી વાત છે. ના ના, મારે કઈ હારું ન થવું, ખોટું એમ નહીં. ઘરે બીજાનું ને આંબો બીજાનું ને હારી ઈ થાય. ના ના, નો આવતા કોઈ કેરી ખાવા હો. આયા જો, મને તો બહુ જ મજા આવી ને, પડખે મસ્ત મજાની સા થાય છે, સ્પેશિયલ સુલા ઉપર જ તે કા. હા, સુલા ની સા તો એમ એટલે એમ જામ છે. હા, સી વાત છે. તે તો કોઈ થી બનાવી જ નથી સુલા પર પાય જ ન કા. હા, અને આજકાલ વાતાવરણ પણ અલગ છે, વરસાદ અરૂડે છે, થોડાક થોડાક સાટા પણ આવ્યા હતા, સમ બતાવું, ખોટું ખોટું નહીં. સાટા આવ્યા હતા થોડાક થોડાક, અને હવે આપણે ધીમે ધીમે આપણે એક રૂમ બતાવી દેવીએ ની કા, અશ્વિન ના ભાઈ બંને. હા, અહીંયા આવ્યા એટલે બતાવી જ પડે ને પછી તો. હા, સી વાત છે. હા હા, આમ જાય માળો છે. ઓલી નાની આવી શકલે નતા આવતી, શું કેવાય એને, પૂછ પૂછ બોલે ઈ શકલે. આમાં બસ ઓલા છે ઈંડા. હું વાત કરે છે તે હાટ જો ને, તોરણ મેળો થઈ ગયું જોવાતું ને, શું ખબર. આય પડી જાહે. હા, એમ હાસવતા નથી પણ સિયન રવા દો ને, ખાવા જ નથી દેતા તમે. વેલકમ તો કે વેલકમ, આવો બધા. તો જો આપણે રૂમ માં આવી આવ્યા છીએ ને, ઘડી કરવી પંખો, આમ તો નથી કરવા. એ આ શું છે? ઈ છે તલવાર. હે? આયા ડુંગરામ કોક બાંધવા આવ્યું હોય તો કઈ ગોતવા ન જવું પડે ને. એ વાત હાચી હો પણ. હે? હા હા, ઠાકોર સાહેબ ની તલવાર. હે? હા, તલવાર તો રાખવી જ પડે ને, જા એનું મંદિર છે. સમજો ને લગ્ન ના ફોટા જો તો પેલા કેવા હતા ને અત્યારે કેવા છે. પેલા બધી એવી જ ફ્રેમો આપતા હો, આવી જ તે કા. આ ફ્રીજ છે જો, પેલા લે. અરે વાહ, તમને ટાઢુ પાણી નથી દેવું છે ને તો એ તે આપણે છે પણ તે કોઈ દી ટાઢું પાણી પીવડાયું. કટલી વાર હો, શાંતિ રાખો. કોઈ દી ના આપ્યું. આડો કબાટ ને આમ જો કેવું મસ્ત ગોઠવીને રાખે કા. તો કાક શીખો 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 શીખો. એને છે બે મોટા મોટા છોકરા ને લગ્ન ના કેટલા વર્ષ થયા? કેટલા થયા? કેટલાય થયા હશે, 7-8-10 થઈ ગયા હશે. તો 10 વર્ષ થયા એટલે શીખી ગયા હોય. શીખી ગયા હોય ને, જો તો ખરા. હવે માણા વર દિન માલતા શીખી જાય, 10 વર્ષ ની એમાં કઈ જરૂર ન પડે. એવું હોય તો તે મે રૂમ નત ગોઠવેલો. મને ના ગમતો. ચાલો હવે બાર નીકળું. આમ શું સા પણ બની ગઈ છે, પીવાની છે સા. તો આપણે હટ બનાવી આપણે પી જ પડે ને કા. હા, તો સા થઈ ગઈ છે તૈયાર ને, આપણે જો સા સકાઈ દીધી. હે? એમ કેસ કે મન સા પીઓ સા પીઓ. મેં કીધું ના ના, પછી મને ઉલટી છે, તાજા કરે, મન સા નો ભાવે. હું દૂધ પીવે છો? ના ના, આયુષ છે સા દૂધ પાવ. તો ઠેક ને કે હું દૂધ પીતી છું. ઓ હે સા, એટલે સા છે. હું આવી કાક બનાવતા શીખજે તું.
એવું છે તો તમે આ ધ્રોજમ ભાઈ આવશો સા પીવા ના 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 સા પીવા તો આ થોડું સ્પેશિયલ હોય કે હે રિહાઈ તો મારે કઈ નો ફેર પડે એમાં હું હાસુ છે એ હાસુ જ કેવાનું હોય એમાં હું ખોટી વાત કરી છું તો નથી રિહાવું આપણે લોકેશન પર લોકેશન ફરી ગયા આ બાજુ તે રસ્તો છે અને ઓલી બાજુ રસ્તો છે આપણી ગાડી શું ક્યાં પડી યા કતા આ બાજુ ત્યાંથી આમ જવાય અહીંયા હું હે હા અહીંથી ના આમ આમ ડાયરેક્ટ રોડે વહી જવાનું અત્યારે તો આપણે ઘર પર તો આંટો મારી લીધો છે અને ઘરમાં પણ બધાને બહુ બધું બતાવ્યું છે કા આપણે આ ડુંગરામાં રહેવા આવ્યું છે હાલો ને મને બહુ ગમે હો ખોટી વાત નથી કહેતી કે સુરત વહી જવું છે સુરત જતા હોય તો એને હાવ હે હા શું કહો છો સુરત જવાનું હાવ હા શું કહી દઉં નહીં સુરત હું દાટી તો બધા ગયા છે દાટી છે ગામડા જેવી રહેવાની મજા નહીં કાક શીખો શીખો એમ નહીં બધા સુરત ગયા છે અને દાટી છે એટલે ગયા છે સુરત કે સુરત તો એ તો પોતાના બિઝનેસ હોય એ જાય આપણે શું બિઝનેસ છે આપણે બાપ દાદા આવે કેટલી જમીન મેકીને ગયા કેવું સારું મેકીને ગયા સુરત જવું છે મને સુરત જવાનો બહુ જ શોખ છે લઈ જતા હોય ને તો સુરત ને જવાનું કે એટલે જવાનું એટલે સેલ થાણા મારા કામ ધંધો કરો કાંઈ નથી કેવું કાંઈ નથી કેવું બોલવા જેવું કઈ રવા જ ના દીધું સુરત જાઉં છું મારે એવું છે એમ તો કેમ ન જવાય ના ના સુરત ન મજા આવે હા શું કહું છે ને સુરતમાં છે ને માણસો એટલે માણસો જ છે માણસની ગરમી થાય એટલું માણસ અહીંયા પણ ભલે નવા નવા મોડલ તો જોવા મળે અહીંયા તો હરીફરીને આનું જોઈ મોઢું આનું મોઢું જોઈ આ તો નવા નવા વ્યૂઝ જોવા મળે તો પણ તારે મોડલ જોવું હોય તો આવજે પાંચ તળામાં ત્યાં નકરું માણસ જ હોય એવું હોય તો હા તે જાવું આપણે તો મારે છે ને સંસ્કાર નથી ને તો અશ્વિન છે ને કેવા લખન કોટા છે અહીંયા તમને બધાને કહું અહીંયા અહીંયા છે ને અહીંયા સંસ્કારમાં લાવ્યા મને તો તને સંસ્કારમાં ફરવા લાવે કોણ આ કેવી મસ્ત સોસાયટી છે જો તો ખરા તું વ્યૂ જોય ને હે સાડવા કેટલા મસ્ત બિલ્ડિંગ કેવડી મોટી છે સુરત જેવું લાગે ને જો આ સંસ્કાર જો ક્યાં છે સંસ્કાર સંસ્કાર હા મસ્ત છે કા હમે ઉઠી છો તો આપણી સોસાયટી કેવી છે જો બહુ મસ્ત છે કા અહીંયા રહેવા વિયાવું છે આપણે હાસી વાત છે તો હું ક્યાંય સાવજ નહીં હલું જ નહીં હે અહીંયા એમ બધા અમારા લગ્ન બગન ના ફોટા બોટા પાડવા બધું અહીંયા જ આવતા એવું છે તો ઠીક આપણે પહેલી વાર જ હું આવીશું કાંઈ અહીંયા તો મસ્ત છે ને સંસ્કાર મસ્ત છે ને મસ્ત જ હોય ને રહેવાની અહીંયા મજા આવે એવું છે સાચી વાત છે તો આ માટો મારવા સાવ કોઈ મારશે નહીં ને મને એ અહીં આની અંદર છે ને ઓલો સિક્યુરિટી ગાર્ડ હશે એવું એવું છે હા ભલન હોય હે મંદિર જો તો અંતાય મંદિર કેવું મસ્ત છે ઓલા પણ હા આ ઝાડુ કેવું છે એકલે ન ઝાડુ આ જો આઈસ પણ જોવે આમ જો તો એકવાર આ ઝાડુ છે નું છે મને ન ખબર હો કે ખોપર જેવું છે આમ જો હમ બહુ મસ્ત છે કા ગાર્ડન આવો તો બધા સંસ્કારમાં જેને ન હોય ઈ અને હોય તો ફરવા આવજો તારી સિવાય બધાય પાસે એવું છે હા હું મારામાં સંસ્કાર નથી હા સંસ્કાર મારામાં છે ને એટલે તમારો હોય નથી લે જો બસ ને આને કઈ કહેવાય જ નહીં હું હા હા મને કઈ કહેવા હે જ નહીં હે હા કદી આવીશ સેટઅપ કરી દે આજે રોડ કેવો મસ્ત દેખાય છે હા બધા આપણે હમું જોવે કા હમ ભલન જોવે હે હા શરમ ન લાગે તને મને શરમ લાગતી તો હું વિડીયો પૂરો કરી દઉં અહીંયા હે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને છે ને સબસ્ક્રાઇબ કરજો હે હા કેમ લાગે તને તે આટલું બધું પ્રેમથી કીધું તો બધા સબસ્ક્રાઇબ કરી દેશે કરી દે ને મારો સ્વભાવ મસ્ત છે તો જોઈ હાલ કે આજ આ વિડીયો પછી 10 સબસ્ક્રાઇબર વધે છે કે નથી વધતા તમારી આબરૂ છે કે નહીં એમ યસ તો બધા છે ને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો ને હાલો હાલો તો અમે વિડીયો પૂરો કરી દઈશી અમારો વિડીયો પસંદ આવી હતી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય.